ફૂલ આ શબ્દ બોલતા કે સાંભળતા જ મનમાં એક શાતા વળી જાય, નાકને ગમતા ફૂલની મહેક આવી જાય, આંખને મનપસંદ રંગ દેખાઈ આવે અને એક કોમળ પરિચિત સ્પર્શ અનુભવાય. તમામ ઇન્દ્રિયો ફૂલ સાથે અલગ જ સંબંધ ધરાવે છે. માણસનો ફૂલ સાથેનો સંબંધ પણ અનોખો છે. પ્રેમ, ઉર્મિ, ઉમંગ, ભક્તિ અને દુઃખ આ તમામ પ્રકારની લાગણીઓ ફૂલો વડે વ્યક્ત થઈ શકે છે. આવા રંગબેરંગી ફૂલોની પાંગરવાની ઋતુ, જીવનને નવ પલ્લવિત કરતી ઋતુ એટલે વસંત. હું વર્ષોથી ચીલા ચાલુ ખેતી કરતો હતો. પછી મને વિચાર આવ્યો કે આપણે ચીલા ચાલુ ખેતીમાંથી થોડોક બહાર નીકળીએ ને કંઈક નવું કરીએ. એટલે મને છે તે પહેલાં ઇઝરાયલ દેશમાં ગ્રીન હાઉસની ખેતી વિશેની મેં માહિતી મેળવી અને કંઈક નવું કરવાનો મેં વિચાર કર્યો. એના માટે મેં લગભગ ગુજરાતના અને મહારાષ્ટ્રના ઘણા ગ્રીન હાઉસની મુલાકાત લીધી અને એ મુલાકાત લીધા પછી મને વિચાર આવ્યો, જરબેરા બનાવવાનું નક્કી કર્યું અને 2012માં મેં પહેલું ગ્રીન હાઉસ બનાવ્યું અને તેમાં જરબેરાનું વાવેતર મેં કર્યું અદ્યતન ટેકનોલોજીથી. વસંતના વધામણા કરતા દેશના મહામહિમ રાષ્ટ્રપતિએ તાજેતરમાં જ તેઓના સત્તાવાર નિવાસસ્થાન ખાતે અમૃત ઉદ્યાન ઉત્સવ 2023નું ઉદ્ઘાટન કર્યું. થોડા સમય પહેલા જ અમદાવાદ ફ્લાવર શો 2023નું સમાપન કરાયું, જેની લાખો લોકોએ મુલાકાત લીધી અને વિવિધ પ્રકારના ફૂલોની સુંદરતા માણી હતી. અમે પહેલાં જરબેરાની ખેતી કરતા હતા, પછી જરબેરા સાથે અમે જીપ્સોફિલાની પણ ફૂલ કર્યા અને ઓર્કિડના પણ ફૂલ કર્યા. જીપ્સોફિલા મૂળ હોલેન્ડનું છે અને અમે બેંગ્લોરથી પ્લાન્ટ લાવીને અમે પ્લાન્ટેશન કર્યું હતું અને એ અત્યારે લગ્નની સિઝન છે કે વાર તહેવારે એમની ડિમાન્ડ ખૂબ રહી છે. ફૂલોની વિશિષ્ટ સુગંધને વધારે પ્રચલિત બનાવે છે અત્તર. વિવિધ ફૂલોમાંથી બનતા જુદા જુદા અત્તર એ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. આવો જ વારસો ધરાવતી અત્તર નગરી એટલે પાલનપુર, જ્યાં રસાયણોથી મુક્ત નૈસર્ગિક અત્તર બનાવવામાં આવે છે. શરૂઆતમાં મને થોડી તકલીફ પડી, પણ સેટ થઈ ગયા પછી મને એ ખેતીમાં ઘણો ઇન્ટરેસ્ટ પડ્યો અને એમાં મને ઘણી સારી આવક પણ મળી રહી છે. હવે આ ગ્રીન હાઉસ મને 2012થી તે લગભગ 2019-20 સુધી મને પહેલું ગ્રીન હાઉસ મેં જે બનાવેલું જરબેરાનું, એમાં મને સફળ જરબેરાનો પાક મળ્યો અને એના માટે મને રાજ્યના મુખ્યમંત્રી તરફથી મને સરદાર પટેલ એવોર્ડ પણ મને મળ્યો છે. આત્મનિર્ભર ભારતના પોતાના અત્તર જે રીતે વિદેશી સ્પ્રેને બજારમાં સ્પર્ધા આપી રહ્યા છે, તે મુજબ વિદેશથી આયાત કરાતા ફૂલોની ભરૂચ પાસે ખેતી શરૂ કરી આઈઆઈટી સ્નાતક બે યુવાનોએ નવા કીર્તિમાન સ્થાપવાની દિશામાં એક પહેલ કરી છે. મેં ગ્રીનહાઉસની મુલાકાત લીધી પુના મહારાષ્ટ્રમાં જઈને અને ત્યાં જે ફૂલોની ખેતી થતી હતી તેની માહિતી લીધી તો અમને ઇન્ટરેસ્ટ પડ્યો ગ્રીનહાઉસની ખેતીમાં. એટલે ફાધર સાથે અમે એક ગ્રીનહાઉસ બનાવવાનું નક્કી કર્યું અને તેમાં અમે જરબેરાનું વાવેતર કરેલું હતું અને એ જરબેરાનું વાવેતર કરી અમે એમાં સક્સેસ ગયા છે. એટલે અમે બીજું ગ્રીનહાઉસ બનાવ્યું અને એમાં બીજા ફૂલ અમે ઉગાડ્યા છે, એમનું નામ છે ઓર્કિડ. ઓર્કિડની ખેતી કર્યા પછી એમાં સફળતા મળી અને અમે ત્રીજું ગ્રીનહાઉસ બનાવ્યું અને એ ગ્રીનહાઉસમાં અમને જીપ્સોફિલા નામના ફૂલ બનાવ્યા છે અને એ જીપ્સોફિલાનું પણ સારું એવું માર્કેટ છે આપણા ગુજરાતમાં. ફૂલ રીત રિવાજ અને ઉત્સવોનો અનન્ય ભાગ છે. હોળી રમવા વપરાતો કેસુડાનો રંગ અને લોકોને કંઠે ગવાતા ગીતો આ વાતની પ્રતીતિ કરાવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલનો રિપોર્ટ.